સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ રંગીલા રાજકોટના પ્રવાસે પહોંચ્યા હતા અહીં જય શ્રી કૃષ્ણ કહી ગુજરાતીમાં પોતાનું સંબોધન કરી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાજકોટની ઓળખથી પોતાના સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે આખા રાજકોટમાં ચાની દુકાન લારીઓ પાનના ગલ્લાઓની સંખ્યા ગણવા બેસીએ તો રાત પડી જાય મેં એવું પણ સાંભળ્યું છે કે આખું રાજકોટ બપોરે એક થી ચાર વાગ્યા સુધી સૂઈ જાય છે આ સાથે જ તેમણે ફાફડા ચાની લારી પાનના ગલ્લા રેસ્ટ રિંગ રોડ સહિતની બાબતોનો પણ ઉલ્લેખ કરતા રાજકોટવાસીઓને મજા પડી હતી તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ રાજકોટ જિલ્લા કોર્ટના ઉદ્ઘાટન સાથે ત્રણ નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્સ્ટ સ્પીચ કોલ આઉટ સિસ્ટમનો શુભારંભ ઇ કોર્ટ અંતર્ગત ઇ ફાઈલિંગથી પોઈન્ટ ઓ પ્લેટફોર્મ નું લોન્ચિંગ અને સાક્ષીઓને જુબાની આપવાના વિડિયો કોન્ફરન્સ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો આ સેન્ટરો રાજકોટ અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગર ખાતે શરૂ થશે તો આ પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે આ એઆઈ સિસ્ટમ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં હશે જેથી લોકોને સમજવામાં સરળતા રહે था राजकोट में चाही दुकानों लारियो यानी पान ना गल्ला गनवा बैसिए तो रात पड़ी जाए मैं एवु संभाल यु के आ शहर कायदेसी रीते रोज बपोरे एक वाग्या ચાર વાગ્યા સુધી સુઈ જાય છે અને પછી રાત્રે એક વાગ્યા સુધી રેસકોસની પાલી ઉપર બેસીને મોજ કરે છે જલારામ બાપા गेला सोमनाथ महादेव ना ना लोगों पर हमेशा आशीर्वाद रहें आ भव्य न्याय मंदिर भवन आ राजकोट यशकलगी एक पिछू पीछू छे